हेलो स्टूडेंट्स, आपणे एक्टिविटी टू ई सुधी जोयुं हतुं। आजे आपणे हवे एक्टिविटी टू एफ जोवानुं छे। तो पेज नंबर 58 तमारी टेक्स्टबुक खुली राखजो अने एमां आपेलुं छे कि जूथमां काम करो, आगळना कोष्टक परथी उदाहरण प्रमाणे वाक्य बनावो, बोलो अने लखो। उदाहरण तमारे एक एक्जाम्पल आपेलुं छे, धेर इज अ नर्स एट ध हॉस्पिटल। શું કીધું? ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ। નર્સ ક્યાં હોય છે? હોસ્પિટલમાં। તો એવા જ સેન્ટેન્સ આપણે જે આગળ જોયું એફ ઈ, એવી રીતના એફમાં આપણે અહીંયા સેન્ટેન્સ બનાવવાના છે એના। તો એવા 10 સેન્ટેન્સ બનાવવાના છે। તો આપણે જે કાલે ડિવાઈડ કર્યું હતું 3 ભાગમાં, એ ડિવાઈડ કર્યું હતું એના ઉપરથી આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એવા જાતે આપણી જાતે આપણે સેન્ટેન્સ બનાવવાના છે। તો ચલો તમે મારી સાથે સાથે લખતા જજો કે ધેર ઇઝ અ ટ્રેક એટ ધ રેલવે સ્ટેશન। એવી રીતના 10 સેન્ટેન્સ આપણે લખવાના છે। 10 તમારી બુક્સમાં તમે મારી જોડે જોડે લખતા જજો કે ધેર ઇઝ અ ટ્રેક ધેર ઇઝ અ ટ્રેક एट द रेलवे स्टेशन रेलवे स्टेशन। આવી રીતના આપણે સેન્ટેન્સ બનાવ્યું। અહીંયા હોસ્પિટલનું એક્ઝામ્પલ એમને હોસ્પિટલનું આપ્યું છે। આપણે કોઈ પણ 10 સેન્ટેન્સ બનાવવાના છે। તો આપણે પહેલું સેન્ટેન્સ જોયું કે ધેર ઇઝ અ ટ્રેક એટ ધ રેલવે સ્ટેશન। ટ્રેક ક્યાં હોય છે? રેલવે સ્ટેશન પર, એવું જ છે। નેક્સ્ટ છે, ધેર ઇઝ અ ટિકિટ ચેકર એટ ધ રેલવે સ્ટેશન। ટિકિટ ચેકર પણ રેલવે સ્ટેશન પર હોય છે। ધેર ઇઝ અ ટિકિટ ચેકર ટિકિટ ચેકર એટ ધ રેલવે સ્ટેશન। ટિકિટ ચેકર પણ રેલવે સ્ટેશન પર હોય છે। એવી જ રીતના નેક્સ્ટ જોઈશું આપણે, થર્ડ, ધેર ઇઝ અ ટ્રેન ધેર ઇઝ અ ટ્રેન એટ ધ ટ્રેન ક્યાં હોય છે? રેલવે સ્ટેશન પર। તો આપણે લખવાનું ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન। નેક્સ્ટ આવે છે, ધેર આર ટિકિટ્સ એટ ધ રેલવે સ્ટેશન। ટિકિટ ક્યાં હોય? તો રેલવે સ્ટેશન પર ટિકિટ મળે। તો ધેર આર There are tickets અહીંયા બહુવચનમાં થઈ ગયું, સિંગ્યુલર અને પ્લુરલ, પ્લુરલમાં છે ધેર આર। એક વસ્તુ હોય તો ઇઝ લખાય અને ઘણી બધી ટિકિટ્સ હોય એટલે આપણે અહીંયા આર લખ્યું કે ધેર આર ટિકિટ્સ, પાછળ એસ લેગો છે એટલે અહીંયા આપણે પ્લુરલર થઈ ગયું કે ધેર આર ટિકિટ્સ એટ ધ રેલવે સ્ટેશન એટ ધ રેલવે સ્ટેશન ધેર આર ટિકિટ્સ એટ ધ રેલવે સ્ટેશન। એના પછી ફિફ્થ નંબરમાં છે, ધેર ઇઝ અ ડોક્ટર એટ ધ હોસ્પિટલ। ધેર ઇઝ અ ડોક્ટર, અહીંયા પણ એવી જ રીતના છે, બહુવચન છે એટલે અહીંયા એ લાગે નહીં, આર્ટિકલ એમાં બહુવચનમાં લાગે નહીં, સિંગલરો અહીંયા બધે એ લાગે પણ બહુવચનમાં ક્યાંય આર્ટિકલ લાગે નહીં, એટલે અહીં ટિકિટ્સ આવી ગયું એટલે અહીંયા એ આપણે એટલા માટે નથી લખ્યો, ધ્યાન રાખજો। અહીંયા ડૉક્ટર એક જ છે એટલા માટે આર્ટિકલ મૂકવાનો, ડૉક્ટર એટ ધ હોસ્પિટલ।
देर इज अ डॉक्टर एट द हॉस्पिटल, डॉक्टर हॉस्पिटल में छे। सिक्स नंबर, देर इज एन इंजेक्शन एट द हॉस्पिटल, देर इज अ, देर इज एन, अहीं एन आवशे आर्टिकल। तमे फोर्थ में थर्ड में सीखी गया छो के ए ई आई ओ यू होय त्यां आपणे एन मूकवानो, बाकीना कोई पण वर्ड्स होय तो आपणे ए मूकवानो। तो आपणे अहीं आई आव्यो छे एटले आई आपे इंजेक्शन, इंजेक्शन में आई छे एटले अहीं आर्टिकल आपणे ए एन मूकवानो, ए खास ध्यान रखवानो। इंजेक्शन, इंजेक्शन, एट द हॉस्पिटल, इंजेक्शन क्या होय छे हॉस्पिटल में। तो एवी रीतना आपणे सिक्स कम्प्लीट थया, हवे आपणे सेवन नंबर में पहोंच्या। नेक्स्ट आवे छे सेवन नंबर, सेवन में छे देर इज अ पोस्ट कार्ड एट द पोस्ट ऑफिस, जे आपणे डिवाइड कर्या था हॉस्पिटल, रेलवे स्टेशन अने पोस्ट ऑफिस। तो ए ज सेंटेन्स आपणे बधायना त्रण चार, त्रण चार सेंटेन्स बनाव्या छे। तो सेवन नंबर में लखो देर इज अ पोस्ट कार्ड देर इज अ पोस्ट कार्ड पोस्ट कार्ड एट द पोस्ट ऑफिस, पोस्ट ऑफिस, पोस्ट कार्ड क्या होय छे पोस्ट ऑफिस में। एवी ज रीतना एट में आवे छे देर आर, देर आर स्टेम्प्स, स्टेम्प्स एस टी ए एम पी एस, अहीं स्टेम्प्स लिखू छे बहुवचन में छे, प्लुरल में छे, एटला माटे अहीं आपणे आर लखवानो। अहीं पोस्ट कार्ड, एक ज पोस्ट कार्डनी वात करी छे एटले आपणे त्यां इज लखवानुं छे अने आर्टिकल मूकवानो। अहीं प्लुरल थई गयो एटले अहीं आर्टिकल आपणे मूकवानो नहीं। सेंटेन्स बनावो त्यारे तमारे खास ए ध्यान राखवानुं के देर आर अ स्टेम्प एट द पोस्ट ऑफिस। नेक्स्ट छे देर इज अ पोस्ट बॉक्स, देर इज अ पोस्ट बॉक्स एट द पोस्ट ऑफिस, पोस्ट बॉक्स एट द पोस्ट ऑफिस। लास्ट छे टेन नंबर, देर इज अ पोस्टमैन एट द पोस्ट ऑफिस, एट द पोस्ट ऑफिस। आपणे जे वीडियो में आगळ जोयुं हतुं त्रण डिवाइड कर्या हता रेलवे स्टेशन, हॉस्पिटल अने रेलवे स्टेशन, हॉस्पिटल अने पोस्ट ऑफिस। तो एवी ज रीते आपणे अहींया जे सेंटेन्स आपणे डिवाइड कर्या हता
એને આપણે જે સ્પેલિંગો ડિવાઈડ કર્યા હતા એ સ્પેલિંગને આપણે અહીંયા સેન્ટેન્સ બનાવ્યા. તો એક એક્ઝામ્પલ પણ આપેલું હતું અને એના ઉપરથી આપણે આ 10 સેન્ટેન્સ બનાવ્યા. તો અહીંયા 2F એક્ટિવિટી આપણી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. હવે એક્ટિવિટી આવે છે 3. 2માં F સુધી હતી, હવે નેક્સ્ટ આવે છે 2 એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 એમાં છે, તમારે તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવવાની છે. આપણે શું કરવાનું છે, તમારા ફ્રેન્ડ્સ પાસે જે પણ હોય એનો આપણે લિસ્ટ બનાવવાનું છે. તો અહીંયા તમને આપેલું છે આઈ હેવ, માય ફ્રેન્ડ્સ અને માય ફ્રેન્ડ હેઝ. કે તમારી પાસે તમારા ફ્રેન્ડ પાસે કઈ કઈ વસ્તુ છે એનું આપણે અહીંયા લિસ્ટ બનાવવાનું છે. એના એ જ પેજ ઉપર છે નીચે એક્ટિવિટી 3. તો એ પણ તમે મારી સાથે સાથે લખતા જજો. આઈ હેવ પછી આવે છે માય ફ્રેન્ડ હેઝ, ફ્રેન્ડ્સ હેઝ, પછી આવે છે માય ફ્રેન્ડ હેઝ. આ ફર્સ્ટ નંબરનો ફ્રેન્ડ છે અને અહીંયા સેકન્ડ નંબરનો ફ્રેન્ડ છે, એમાં પણ ફ્રેન્ડ્સ લખવાનું છે. માય ફ્રેન્ડ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ હેઝ. અહીંયા ફર્સ્ટ નંબરના ફ્રેન્ડ વિશે માહિતી લખવાની છે, અહીંયા સેકન્ડ નંબરના ફ્રેન્ડ વિશે માહિતી લખવાની છે. તો આઈ હેવ, હેવ મીન્સ તમે આગળ શીખી ગયા છો ચોથા અને ત્રીજા ધોરણમાં, કે હેવ એટલે પાસે, આઈ એટલે હું, મારી પાસે શું છે અને મારી ફ્રેન્ડ પાસે શું છે એ આપણે આજે યાદી બનાવવાની છે. તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે ન્યૂ ગોગલ્સ, મારી પાસે નવા ચશ્મા છે. ગોગલ્સ મીન્સ ચશ્મા, મારા પાસે નવા ચશ્મા છે. એવી જ રીતના તમારે તમારી પાસે હોય એની યાદી બનાવવાની. તો તમારી પાસે તમારી જાતે હું લખાવું છું, એ સિવાય તમારી પાસે જે હોય એ તમે તમારી જાતે લખો તો પણ ચાલશે, અને મેં લખાવ્યું એ લખવું હોય તો પણ ચાલશે. તો પહેલું એક એક્ઝામ્પલ આપેલું છે કે ન્યૂ ગોગલ્સ, મારી પાસે નવા ચશ્મા છે. એવી જ રીતના તમારી પાસે જે હોય એની યાદી બનાવવાની. તો મારી પાસે એક સાયકલ છે તો લખવાનું બાયસિકલ. પછી નેક્સ્ટ શું છે, ન્યૂ બેટ, મારી પાસે ન્યૂ બેટ છે, જે તમે ક્રિકેટ રમતા હોય બેટ. અ ડોગ, મારા ઘરમાં એક ડોગ પણ છે, ડોગ. મોબાઈલ, અત્યારે તો બધા બાળકો પાસે મોબાઈલ હોય છે તો લખવાનું મોબાઈલ. મોબાઈલ પછી બીજું શું હોય છે, સ્ટોરી બુક, ડ્રોઈંગ બુક, કંઈ પણ, તો લખો સ્ટોરી બુક. STORYBOOK બુક્સ, મારી પાસે સ્ટોરી બુક્સ પણ છે. હવે તમારે તમારા ફ્રેન્ડની યાદી બનાવવાની છે તો એમાં લખો એની પાસે ન્યૂ શર્ટ છે. શું છે, SHIRT શર્ટ, ન્યૂ શર્ટ છે એની પાસે. બીજું શું છે, બિગ હાઉસ છે, બિગ હાઉસ છે. ને નેક્સ્ટ આવે છે ન્યૂ શૂઝ, એની પાસે નવા બૂટ છે, SHOES શૂઝ. અ ગોલ્ડ ફિશ, અને એના ઘરમાં એ ફિશ પણ રાખે છે તો આપણે એ લખવાનું અ ગોલ્ડ ફિશ, FISH ફિશ, ફિશ. અને એના પછી આવે છે સ્કેચ પેન, એના પાસે સ્કેચ પેન છે, સ્કેચ પેન્સ. આવે છે સ્ટેમ્પ, એના ઘરે સ્ટેમ્પ પણ છે. સ્ટેમ્પ
સ્ટેમ્પ્સ, એના ઘરે ટિકિટ પણ છે. હવે નેક્સ્ટ ફ્રેન્ડ જોડે શું છે એ આપણે જોઈ લે. એના જોડે એક છોકરી છે એની ફ્રેન્ડ, તો એની પાસે ન્યૂ ડ્રેસ છે. એની પાસે શું છે? નવો ડ્રેસ છે. અ ડોલ, એની પાસે ડોલ પણ છે. ડોલ મીન્સ ઢીંગલી, એની પાસે ઢીંગલી પણ છે. ન્યૂ બેગ, એની પાસે ન્યૂ બેગ પણ છે. એમના પછી હવે છે અ કેટ, એ કેટ પણ રાખે છે. માર્બલ્સ, એની પાસે જે આપણે પહેલાં તમે કદાચ જોયેલા હશે, માર્બલ એટલે લખોટી, એની પાસે માર્બલ પણ છે. એમ એ આર બી એલ ઈ એસ, માર્બલ્સ મીન્સ લખોટી, જે તમે ગોળ હોય આપણે રમી હશે, જોઈ હશે કદાચ. અને કોઈન્સ છે, સી ઓ આઈ એન એસ, કોઈન્સ એટલે સિક્કા, એની પાસે કોઈન્સ પણ છે. તો આવી જ રીતે તમે તમારી જાતે કોઈ પણ વસ્તુ હોય એ પણ લખી શકું અને આ ના લખું તો પણ ચાલે. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બેટા.